રાજકોટના કોઠારિયા વિસ્તારની સીતારામ સોસાયટી સહિત અનેક સોસાયટીમાં જનતા કરફ્યુને સમર્થન આપવામાં આવ્યું સીતારામ શુભમ હરિદ્વાર સહિત અનેક સોસાયટીની જનતાને થેલી ઘંટીઓ શંખના કરીને મોદીજીના સંદેશાને સમર્થન આપ્યું હતું આજરોજ સમગ્ર દેશમાં કોરોના વાયરસ જેવી ભયંકર મહામારી સામે જાગૃત થઈને સૌએ લડત લડવા મોદીજીને જનતા કર્ફ્યુનું આહવાન આપ્યું હતું જેના સંદર્ભે રાજકોટ જિલ્લામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા સીતારામ સોસાયટી શુભમ સોસાયટી હરિદ્વાર સોસાયટી સહિત અનેક સોસાયટીની જનતાએ સાંજે પાંચ વાગે પોતપોતાના ઘરો મહોલ્લાઓ છત પર જઈને થાળીઓ ઘંટીઓ શંખ વગાડીને તાલીઓ પાડીને અવિરતપણે સતત કોરોના વાયરસને અટકાવવા માટે પ્રયત્નશીલ રહેલા ડોક્ટર વર્ગ આરોગ્ય કર્મચારી પોલીસ પ્રશાસન તંત્ર જાગૃત નાગરિકો મનોબળને જબરદસ્ત પ્રોત્સાહન આપવા સાથે કોરોના વાયરસને અટકાવવા માટે સૌએ સાથે મળીને આ લડતમાં ભાગ લીધો હતો આ વિસ્તારના જાગૃત સામાજિક કાર્યકર તરીકે સુરેશભાઈ ગોલતર

જનતા કરફ્યુ લાગુ પાડ્યો તેના અનુસંધાને અહીંની સીતારામ સોસાયટી શેરી નંબર ત્રણ હરિદ્વાર પાર્ક બધા જ માણસોએ આ જનતા કરફ્યુનો સારો એવો પ્રસિદાદ પ્રસિદ પ્રતિસાદ આપ્યો અને આગળ પણ હજી બે ચાર દિવસ આવું ને આવું વાતાવરણ રહે અને આપણે કોરોના વાયરસને દૂર ભગાડીએ એવી સૌ હું અહીં અપીલ કરું છું જય હિન્દ જય ભારત મારું નામ વાજા લાભુબેન બાલુભાઈ છે હું ગીર સોમનાથની રહેવા છું અહીંયા સીતારામ સોસાયટી શેરી નંબર ત્રણ અને રાજકોટમાં જોબ કરું છું એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ પરંતુ આપણા દેશમાં ઘણી બધી વસ્તીને લીધે કોરોના વાયરસ ચીન દેશમાંથી આવ્યો છે હવે આ દેશમાંથી જે કોરોના વાયરસ આવ્યો છે તો એને આપણે ઝડપથી મોકલવા માટે આ બધાનો સાથ સહકાર છે તે ખૂબ જ આભારી છે અને આખો દિવસ આજે આપણે રવિવારના દિવસે બાવીસ ત્રણ બે હજાર વીસના દિવસે જે રજા રાખવામાં આવી છે અને જે જનતાએ આપણે જનતા કરફ્યુઝને લીધે આપણે રજા આપી છે જે લોકોએ કામ કર્યું છે તે માટે હું ખૂબ જ આભાર માનું છું કારણ કે પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણે આખો દિવસ રૂમમાં રહેવાનું કીધું અને આપણે આખો દિવસ રૂમમાં રહ્યા પરંતુ આપણે જે આજે આ બધા ઉપસ્થિત થયા છીએ તો એનો આભાર આપણે માનીએ છીએ કારણ કે પોતાના દેશ માટે પોતાના દેશના વ્યક્તિઓ માટે જે પોતાની જાન જોખમમાં મૂકી સેવા કરી છે તે ખૂબ જ આભાર છે જય હિન્દ જય ભારત